गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 9 शारीरिक शिक्षण एमां पाठ 2 अष्टांग योग। तो आपणे पाठ 1 योग आपणे જોઈ ગયા, હવે બીજો પાઠ છે અષ્ટાંગ યોગ। તો યોગ ઋષિ મુનિઓ દ્વારા મળેલી ભારતની પ્રાચીન વિદ્યા છે। આ અમૂલ્ય વારસાગત સંપત્તિની રક્ષા કરવી તે આપણી ફરજ છે। યોગ એ જીવન જીવવાની કળા છે। ભારતીય સંસ્કૃતિમાં 6 દર્શનોનું ખૂબ જ મહત્વ આપેલું છે, તેમાંનું એક યોગશાસ્ત્ર છે। અને યોગ વિદ્યાનો આપણે વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરી મહર્ષિ પતંજલિએ પતંજલિ યોગસૂત્રની રચના કરી, ત્યારથી એ યોગ છે એ ચિત્ત શુદ્ધિનું સચોટ સાધન કહેવાય છે। એમાં આપણે જ્ઞાન યોગ, ભક્તિ યોગ, હઠ યોગ, રાજ યોગ, લય યોગ, કુંડલિની યોગ, ધ્યાન યોગ, મંત્ર યોગ, જૈન યોગ, બૌદ્ધ યોગ, પતંજલ યોગ, એટલે આપણને યોગ દર્શાવ્યા છે। તો આ આપણે ભારતીય સંસ્કૃતિ ખૂબ વિશાળ હોવાથી દરેકને પોતાની અનુકૂળતા પ્રમાણે માર્ગ મળી રહે છે અને વ્યક્તિ પોતાની વિવિધ રુચિ અને વ્યક્તિગત શક્તિ અનુસાર પોતાને અનુરૂપ માર્ગ પસંદ કરી શકે છે। પ્રાચીન પુસ્તકો જેવા કે હઠ યોગ, પ્રદીપિકા, એરંડન સીતા, શિવસંહિતા અને પતંજલિ યોગસૂત્ર દ્વારા યોગનું વિવિધ રીતે પરંપરાગત રીતે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે। તો અહીંયા આપણે હવે જોઈશું કે અષ્ટાંગ યોગના 8 અંગો। તો 8 અંગો તો મહર્ષિ પતંજલિએ સરળતાથી સમજી શકાય તેવા પતંજલિ યોગસૂત્રમાં યોગના 8 અંગો દર્શાવ્યા હોવાથી યોગ અષ્ટાંગ યોગ તરીકે પ્રચલિત થયેલ છે। તેમાં વિવિધ 8 અંગોનો સમૂહ હોવાથી અષ્ટાંગ યોગ તરીકે ઓળખવામાં આવે છે, જે 8 અંગો આપણને નીચે મુજબ આપેલા છે। તો એમાં આપણે જોઈશું કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ। તો પહેલા 5 અંગ છે એ બહિરંગ યોગ છે અને બાકીના 3 છે ધારણા, ધ્યાન અને સમાધિ, એ છે અંતરંગ યોગ। તો મહર્ષિ પતંજલિએ સાધનવાદના 29માં સૂત્રથી શરૂ કરી વિભૂતિપાદના 3 સૂત્ર સુધી અષ્ટાંગ યોગનું વર્ણન કરેલ છે। તેમાં પ્રથમ 5 અંગો છે એને બહિરંગ યોગ તરીકે ઓળખવામાં આવે છે અને જ્યારે બાકીના 3 અંગોને આપણે અંતરંગ યોગ તરીકે ઓળખીએ છીએ। બહિરંગ યોગમાં સમાવેલ, મેં તમને જેમ કીધું કે પહેલાં 5 એટલે યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર, તે શરીરની બહારની ક્રિયા સાથે સંબંધ ધરાવતા હોવાથી તેને બહિરંગ યોગ કહેવાય છે। જ્યારે છેલ્લા 3 અંગો છે ધારણા, ધ્યાન અને સમાધિ, માત્ર અંતકરણ સાથે સંબંધ ધરાવે છે, તેથી તેને અંતરંગ યોગ કહેવાય છે। જ્યારે પ્રત્યાહાર છે એ શરીરની બહારની અંતકરણની એમ બંને ક્રિયાઓ સાથે સંબંધ ધરાવતો હોવાથી પ્રત્યાહાર એ શરૂઆતમાં બહિરંગ યોગ છે, પરંતુ અભ્યાસ કરતાં કરતાં તે અંતરંગ યોગમાં પરિણમે છે। હવે આપણે પહેલાં યમ વિશે માહિતી મેળવશું કે યમ, તો યમ એ અષ્ટાંગ યોગનું પ્રથમ પગથિયું છે। મહર્ષિ પતંજલિએ કુલ 5 પ્રકારના યમનું વર્ણન કર્યું છે, એમાં નીચે મુજબ છે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ। તો આ 5 છે યમના પ્રકાર છે। તો એમાં આપણે અહિંસા છે એના વિશે આપણે માહિતી મેળવશું। તો સામાન્ય રીતે બીજાને કે પોતાને દુઃખ ન આપવું અહિંસા, અહિંસા કોને કહેવાય? તો સામાન્ય રીતે બીજાને કે પોતાને દુઃખ ન આપવું તેને અહિંસા કહેવાય। યોગની પરિભાષામાં હિંસાનો સ્થૂળ અને સૂક્ષ્મ બંને રીતે વિચાર કરવામાં આવ્યો છે। કોઈ પણ જીવ માત્રને શરીર, વાણી અને મનથી કષ્ટ ન આપવું એટલે અહિંસા। શરીરથી એટલે કે શારીરિક કષ્ટ ન પહોંચાડવું એટલે કે દુઃખ ન પહોંચાડવું, વાણીથી એટલે કે
कटु कटु એટલે ખરાબ વચનથી દુઃખ ન પહોંચાડવું અને મનથી એટલે ખરાબ ન ઈચ્છવું એટલે આપણે મનથી કોઈનું ખરાબ ઈચ્છીએ નહીં આવું અહિંસાનું પાલન કરવાથી યોગ માર્ગમાં ઝડપથી આગળ વધી શકાય છે અને મહર્ષિ પતંજલિના જણાવ્યા મુજબ આ પ્રકાર અહિંસાનું પાલન કરનાર વ્યક્તિના સાનિધ્યમાં આવનારનો વેરભાવ દ્વેષ દૂર થાય છે એટલે આ અહિંસાનું જે પાલન કરે છે તેની તે વ્યક્તિના સાનિધ્યમાં એટલે સંપર્કમાં આવનારનો વેરભાવ કે દ્વેષ દૂર થાય છે શરીરમાં અહિંસા પરમો ધર્મ એટલે કે અહિંસાને પરમ ધર્મ માનવામાં આવેલ છે તેનાથી મોહ ક્રોધ લોભ જેવા દૂષણોનો નાશ થાય છે ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે દ્વેષ રહિત બનવું તેવું કરવામાં આવ્યું છે અહિંસાનો અર્થ કેવો છે ભગવદ્ ગીતામાં કે દ્વેષ રહિત બનવું તેવો કરવામાં આવ્યો છે કાર્ય પાછળ તેના હેતુનું પણ એટલું જ મહત્વ છે એટલે ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે અહિંસાનો અર્થ દ્વેષ રહિત બનવું અને શાસ્ત્રમાં પણ કહ્યું છે અહિંસા પરમો ધર્મ એટલે કે અહિંસાને પરમ ધર્મ માનવામાં આવ્યો છે તેનાથી મોહ ક્રોધ લોભ જેવા દૂષણોનો નાશ થાય છે હવે પોતાના સ્વાર્થ માટે નિર્દોષ વ્યક્તિને દુઃખ આપવું તે હિંસા છે એટલે આપણા સ્વાર્થ માટે આપણે કોઈને દુઃખ પહોંચાડીએ તે હિંસા છે સૃષ્ટિના કોઈ પણ જીવને મારવા તે હિંસા છે જ્યારે ડૉક્ટર દર્દીના શરીરને કષ્ટ આપીને સોજો કરે છે તે હિંસા નથી આમ મન વચન અને કર્મથી અહિંસાનું પાલન કરવું જરૂરી છે એટલે આપણે પોતે સ્વાર્થી હોય અને નિર્દોષ વ્યક્તિને આપણે દુઃખ આપીએ તે હિંસા છે સૃષ્ટિના કોઈ પણ જીવને મારવા તે પણ હિંસા છે જ્યારે કોઈ જ્યારે ડૉક્ટર છે એ દર્દીના શરીરને કષ્ટ આપીને એને સાજો કરે છે તે હિંસા નથી સત્ય વહી જો હિતકારી હો આમ મન વચન અને કર્મથી અહિંસાનું પાલન કરવું જોઈએ બીજું છે સત્ય તો સત્ય એટલે સાચું બોલવું જીવનના સાચા મૂલ્યનો સ્વીકાર અને જૂઠું બોલવાનો સંપૂર્ણ ત્યાગ તેને આપણે સત્ય કહીએ સત્ય કોને કહેવાય તો સાચું બોલવું જીવનના સાચા મૂલ્યનો સ્વીકાર અને જૂઠું બોલવાનો સંપૂર્ણ ત્યાગ કરવો તે સત્ય કહેવાય હવે આપણે જે વાત જેવી રીતે સાંભળીએ છીએ તે જ સ્વરૂપે તેને કહેવી તે સત્યની સામાન્ય પરિભાષા છે પરંતુ આ સત્યની વ્યાખ્યા અપૂર્ણ છે સત્યનું વ્યાપક સ્વરૂપ સમજવું જરૂરી છે સ્વાર્થી બનીને અસત્ય બોલનાર કે જેનાથી અહિત થાય છે તે મનોવૈજ્ઞાનિક ઉપાયોમાં ઘણી વખત અસત્ય બોલીને આપણે દર્દીને સાજો કરવામાં આવે છે તેને અસત્ય કહેવાય નહીં આમ સત્યને બરાબર સમજીને યોગ માર્ગના અભ્યાસીએ સાહસ અને પ્રામાણિકતા સાથે સત્યવાદી બનવાનો પ્રયત્ન કરવો જરૂરી છે અસત્યમાં પરોવાયેલું મન સતત અશાંતિનો અનુભવ કરાવે છે અને સત્યના આચરણથી મન સદાય પ્રસન્ન રહે છે તો અહીંયા આપણે સત્ય વિશે માહિતી મેળવી તો ફરી વખત પણ તમને ટૂંકમાં સમજાવું છું કે સત્ય એટલે સાચું બોલવું જીવનના સાચા મૂલ્યનો સ્વીકાર અને જૂઠું બોલવાનો સંપૂર્ણ ત્યાગ એને સત્ય કહેવાય છે હવે આપણે અસત્ય અસ્તે છે અસ્તે એટલે ચોરી ન કરવી જેને પોતાનું માની લેવું કે તેના પર અધિકાર પ્રાપ્ત કરવો તેને ચોરી કહે છે અસ્તેનો મૂળ સ્થૂળ સ્વરૂપમાં ન લેતા સૂક્ષ્મ રૂપમાં વિચારવો જોઈએ કર્તવ્યની ચોરી એ સૌથી મોટી ગુપ્ત ચોરી છે સમયની ચોરી પણ ચોરી જ છે વિચારોની ચોરી પણ ચોરી જ ગણાય માગ્યા વિના અન્યની વસ્તુ લેવી તે પણ ચોરીનો જ એક પ્રકાર છે આમ યોગ માર્ગ પર આગળ વધવા ઈચ્છનારે ચોરીથી બચવું જોઈએ અસ્તે એટલે ચોરી ન કરવી અસ્તેનો મિનિંગ શું છે ચોરી કરવી નહીં જેને પોતાનું આપણે માની લઈએ છીએ તેના પર આપણે અધિકાર પ્રાપ્ત કરીએ તેને ચોરી
કહેવાય છે. અસ્થિનો અર્થ સ્થૂળ અર્થમાં ન લેતા તેને સૂક્ષ્મ રૂપમાં વિચારવો જોઈએ. અને કર્તવ્યની ચોરી એ સૌથી મોટી ગુપ્ત ચોરી છે. સમયની ચોરી પણ ચોરી જ છે, વિચારોની ચોરી પણ ચોરી જ કહેવાય. માગ્યા વિના આપણે કોઈની વસ્તુ લઈ લઈએ તે પણ ચોરીનો જ એક પ્રકાર છે. તો યોગ માર્ગ પર આગળ વધવા ઈચ્છનાર ચોરીથી બચવું જોઈએ. તો અહીંયા આપણે અસ્તે વિશે માહિતી મેળવી. હવે આપણે જોઈશું કે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય વિશે આપણે હવે માહિતી મેળવશું. બ્રહ્મચર્ય એટલે સામાન્ય રીતે સમજવામાં આવે કે સ્ત્રી સંગ ન કરવો, પરંતુ બ્રહ્મચર્યનો અર્થ વિશાળ છે. બ્રહ્મચર્ય એટલે બ્રહ્મનું આચરણ કરવું, એટલે કે બ્રહ્મની પ્રાપ્તિ માટે આવશ્યક વર્તન. બ્રહ્મચર્ય એટલે બધી જ ઇન્દ્રિયોનો સંયમ કરવો, એટલે કે વિવેકપૂર્વક મર્યાદામાં રહીને દરેક ઇન્દ્રિયોનો ઉપયોગ કરવો. શરીર કાબૂમાં રહે પરંતુ મનમાં વિકાર રહે તો પણ તેનો કોઈ અર્થ નથી. તેથી બ્રહ્મચર્યનું પાલન મન, વચન અને કર્મથી થવું જોઈએ. બ્રહ્મચર્યને શાસ્ત્રોમાં દર્શાવેલ વીર અર્થાત તાકાત કે તેજને માત્ર શારીરિક નહીં પરંતુ મનોદૈહિક શક્તિના સ્વરૂપમાં જ જોવું જોઈએ. બ્રહ્મચર્યના પાલનથી આંતરિક ઓજસ તેજ શક્તિનો સંચય થાય છે. હવે આપણે અપરિગ્રહ વિશે માહિતી મેળવશું. અપરિગ્રહ એટલે સંગ્રહ કરવો નહીં, સંગ્રહ ન કરવો. પોતાની જરૂરિયાત ઉપરાંત વધારાની કોઈ પણ વસ્તુનો સંગ્રહ ન કરવો. જીવનમાં ઉપયોગી કોઈ પણ વસ્તુની જરૂરિયાત ન હોવા છતાં આપણે સંગ્રહ કરીએ છીએ. તેથી માણસે પોતાની જરૂરિયાત પૂરતું જ ઓછામાં ઓછું આવશ્યક હોય તેટલી જ ચીજવસ્તુ રાખવી જોઈએ. અપરિગ્રહ એટલે માત્ર સ્થૂળ પર નહીં પણ માનસિક સ્તરે પણ હોવો જોઈએ. મનુષ્યમાં અપરિગ્રહની ભાવના જેટલી મજબૂત થાય છે એટલી સાચા આનંદની વધુ અનુભૂતિ કરી શકે છે. ઇન્દ્રિયો પર સંયમ તથા મન પર કાબૂ મેળવવા માટે મહર્ષિ પતંજલિએ 5 યમ જણાવેલ છે. તો આપણે આ 5 યમના પ્રકાર જોયા. ખરેખર તો આ 5 યમ વ્યક્તિએ સમાજમાં અન્ય લોકો સાથે કઈ રીતે વર્તવું તેનું માર્ગદર્શન આપે છે. સમાજમાં જેમ જેમ વધુ વ્યક્તિઓ આ 5 યમનું વ્યવહારમાં આચરણ કરશે તેમ સમાજમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ, સંવાદ પ્રસ્થાપિત થશે. અહીંયા આપણે 5 યમના પ્રકાર વિશે માહિતી મેળવી. તે હતા કયા કયા હતા? તો અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. તો અહિંસા એટલે બીજાને દુઃખ ન પહોંચાડવું. સત્ય એટલે હંમેશા આપણે સાચું જ બોલવું. અસ્તેય એટલે ચોરી કરવી નહીં. બ્રહ્મચર્ય તો બ્રહ્મચર્યનો અર્થ વિશાળ છે. બ્રહ્મનું આચરણ કરવું, બ્રહ્મની પ્રાપ્તિ માટે આવશ્યક વર્તન. અપરિગ્રહ એટલે કે સંગ્રહ કરવો નહીં. અપરિગ્રહનો અર્થ થાય છે સંગ્રહ ન કરવો. તો અહીંયા આપણે 5 યમના પ્રકાર જોયા. હવે આપણે નિયમ વિશે માહિતી મેળવશું. એમાં છે મહર્ષિ પતંજલિના અષ્ટાંગ યોગનું બીજું પગથિયું નિયમ છે. તેમણે યમની જેમ 5 નિયમ આપ્યા છે, જે નીચે મુજબ છે. અષ્ટાંગ યોગનું બીજું પગથિયું છે નિયમ, અને નિયમના પણ 5 પ્રકાર છે. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રાણિધાન. તો અહીંયા આપણે 5 યમના પ્રકાર જોયા, નિયમના 5 પ્રકાર જોઈએ. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રાણિધાન. એમાં આપણે શૌચ વિશે માહિતી મેળવશું કે સામાન્ય શુદ્ધિ કે પવિત્રતા થાય છે. શૌચ કે બુદ્ધિ 2 પ્રકારે અલગ તારવી શકાય છે, બાહ્ય શુદ્ધિ અને આંતરિક શુદ્ધિ. માત્ર સ્નાનાદિ ક્રિયા જેવી શુદ્ધ એ બાહ્ય શુદ્ધિ છે.
વ્યક્તિત્વના બાહ્ય પ્રદર્શન ઉપરાંત આંતરિક પવિત્રતા પણ જરૂરી છે. શરીરની સાથે મનની શુદ્ધિ એટલે કે અભિયાન, ઈર્ષા, રાગ, દ્વેષ, દુઃખ, તમામ દૂષણોને દૂર કરવા આંતરિક પવિત્રતા કે શુદ્ધિ જ યોગની પ્રથમ નિયમ છે. તો અહીંયા આપણે શૌચ વિશે માહિતી મેળવી કે શૌચ સામાન્ય અર્થ શુદ્ધિ કે પવિત્રતા થાય છે. આ શૌચ કે શુદ્ધિના બે પ્રકારે આપણે અલગ તારવી શકીએ, બાહ્ય શુદ્ધિ અને આંતરિક શુદ્ધિ. તો સ્નાનાદિ ક્રિયા જેવી શુદ્ધિ એ બાહ્ય શુદ્ધિ છે અને વ્યક્તિત્વના બાહ્ય પ્રદર્શન ઉપરાંત આંતરિક પવિત્રતા પણ જરૂરી છે. હવે આપણે સંતોષ, તો સંતોષ એટલે જે છે એને અને જેવું છે એમાં જ આપણે પ્રસન્નતા અનુભવવાની છે. એટલે આપણે ઘણાનું ઘર મોટું હોય ને આપણું નાનું હોય તો આપણે આપણું જે નાનું છે એનાથી ઓછું હોય એનું આપણે વિચારવાનું છે તો જ આપણને સંતોષ થાય. પણ સંતોષ એટલે જેવું છે એમાં જ પ્રસન્નતા આપણે અનુભવવાની છે અને આપણે જેટલું છે ઓછું હોય તો ઓછામાં આપણે સંતોષ માનવાનો છે. શરીરને ટકાવવા માટે સંતોષ એ અત્યંત ઉપયોગી અંગ છે. સંતોષ એ સુખનું મૂળ અને ઈચ્છા એ દુઃખનું મૂળ છે. હવે જો સંતોષ એ સુખનું મૂળ છે અને ઈચ્છા, આપણને ઘણીવાર ઈચ્છા હોય કે આ કરવું છે તે કરવું છે, દુઃખનું મૂળ છે. તેથી સંપૂર્ણ સુખી થવું હોય તો મન, વચન અને કર્મથી સંતોષી બનવું જ પડે છે. સાદું જીવન અને ઉચ્ચ વિચાર એ સંતોષનું લક્ષ્ય છે. એટલે આપણું લક્ષણ છે કે સાદું જીવન અને ઉચ્ચ વિચાર એ સંતોષનું લક્ષણ છે. સંતોષી હંમેશા પ્રસન્નતા સાથે આનંદમય જીવન જીવે છે. કોઈ પણ પરિસ્થિતિમાં આ પ્રસન્નતાને ટકાવી રાખવી એ યોગનો બીજો નિયમ છે. હવે આપણે જોઈએ તપ. તપ છે એ સંસ્કૃતમાં તપ ધાતુ પરથી બનેલ છે, જેનો અર્થ તપવું એવો થાય છે. આપણે જેવી રીતે પહેલા પાઠમાં યોગ તો યુજ ધાતુ પરથી પડ્યો છે, એવી રીતે અહીંયા તપ છે તપ ધાતુ પરથી પડ્યો છે, જેનો અર્થ તપવું એવો થાય છે. જેમ સોનાને તપવાથી તેમાં રહેલી અશુદ્ધિઓ દૂર થાય છે અને સોનું છે એ શુદ્ધ બને છે, આ તપ શારીરિક અને માનસિક રીતે ફળની આશા વિના કરવું આવશ્યક છે. નિસ્વાર્થ ભાવે મન, વચન અને કર્મથી કરેલા તપથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તપનો એક અર્થ છે કે જીવનમાં આપણે નક્કી કરેલા ઉચ્ચ ધ્યેયોની પ્રાપ્તિ માટે શારીરિક, માનસિક પરિશ્રમ કરવો વર્તમાન સમયમાં આ અર્થ વધુ યોગ્ય લાગે છે. તો તપ કયા શબ્દ પરથી પડ્યો છે? ધાતુ પરથી. તો તપ ધાતુ સંસ્કૃત પરથી પડ્યો છે. હવે આપણે સ્વાધ્યાય. તો સ્વાધ્યાય એટલે સ્વ અધ્યયન. સ્વ એટલે પોતાનું, પોતાના જીવનને અધ્યયનને આપણે સ્વાધ્યાય કહીએ છીએ. વ્યક્તિ સ્વાધ્યાયથી પોતાના સ્વને ઓળખી શકે છે. તેને ત્રણ વિભાગમાં આપણે સમજી શકીએ. વેદશાસ્ત્રોનું વાંચન, વાંચેલા વિષયોનું ચિંતન અને ઈશ્વર નામ જપ. એટલું જ નહીં, પોતાના સ્વભાવનું કે અંતકરણનું નિરીક્ષણ કરવું એ પણ સ્વાધ્યાય જ છે. સ્વાધ્યાયથી મન અંતર્મુખી બને છે. યોગમાં પ્રગતિ માટે સ્વાધ્યાય એ ચોથો નિયમ છે. આપણે ચાર નિયમ જોયા, શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય. સ્વાધ્યાયનો મિનિંગ મેં તમને સમજાવ્યો કે સ્વ એટલે પોતાનું જીવન જીવવાના અધ્યયને સ્વાધ્યાય કહેવામાં આવે છે. વ્યક્તિ સ્વાધ્યાયથી પોતાના સ્વને ઓળખી શકે છે. તેને ત્રણ રીતે સમજી શકાય. મેં તમને બતાવ્યું કે વેદશાસ્ત્રોનું વાંચન, વાંચેલા વિષયનું ચિંતન અને ઈશ્વરનું નામ જપવું. એટલું જ નહીં પણ પોતાના સ્વભાવનું અંતકરણનું નિરીક્ષણ કરવું એ પણ સ્વાધ્યાય જ છે. તો હવે આપણે પાંચમું નિયમનું પાંચમું પ્રકાર જોઈશું, ઈશ્વર પ્રણિધાન. તો પ્રણિધાન એટલે ધારણ કરવું. ઈશ્વર પ્રણિધાન એટલે ઈશ્વરને ધારણ કરવો કે ઈશ્વરને સ્થાપિત કરવો. પરંતુ યોગની દ્રષ્ટિએ ઈશ્વર પ્રણિધાન એટલે ઈશ્વરને સંપૂર્ણ સમર્પિત થઈ જવું.
તદુપરાંત જે પણ ફળ મળે કે ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય તે પણ ઈશ્વરના ચરણમાં આપણે અર્પિત કરી દેવું જોઈએ. ઈશ્વરમાં આપણે શ્રદ્ધા રાખીએ અને યોગાભ્યાસ કરીએ તો આપણે સરળ રહે છે. આપણામાં આપણે શ્રદ્ધા રાખવાની છે ઈશ્વરમાં, તથા તેનાથી મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે. આમ ઈશ્વર પ્રણિધાન એટલે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવી. તો અહીંયા આપણે ઈશ્વર પ્રણિધાન એટલે ધારણ કરવું, અને ઈશ્વર પ્રણિધાન એટલે ઈશ્વરને ધારણ કરવું કે ઈશ્વરને સ્થાપિત કરવો. પરંતુ યોગની દ્રષ્ટિએ ઈશ્વર પ્રણિધાન એટલે ઈશ્વરને સંપૂર્ણ સમર્પિત કરી દેવું અથવા થઈ જવું. જે પણ ફળ મળે કે ઈચ્છિત વસ્તુ મળે પ્રાપ્ત થાય તે પણ ઈશ્વરના ચરણમાં અર્પિત કરી દેવું જોઈએ. અને ઈશ્વરમાં આપણે શ્રદ્ધા રાખવાથી યોગાભ્યાસમાં પણ આપણને સરળતા રહે છે, તથા તેનાથી મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે. આમ ઈશ્વર પ્રણિધાન એટલે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવી. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો યમ નિયમ વિશે આપણે સમજી ગયા. તો અહીંયા આપણે સ્વાધ્યાય તમારે તૈયાર કરવાનો છે, ત્યારબાદ તેના MCQ તમારે સ્વાધ્યાય બુકમાં તૈયાર કરવાના. ઓકે, થેન્ક યુ.